પુરુષોત્તમ રૂપાલયના પક્ષે એમને પણ હાઈ કમાન્ડ ને કહ્યું હતું કે જો મારા કારણે પક્ષને નુકસાન થતું હોય તો હું મારું ઉમેદવારી પત્ર જે છે એ પાછું ખેંચવા તૈયાર છું પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને એવું કેવું હતું કે પુરુષોત્તમ રૂપાલય ત્રણ વખત માફી માંગી છે આ ઘટના બની એની ચાલીસ મિનિટ બાદ માંગી હતી અને ત્યારબાદ ગોંડલમાં જઈને પણ માફી માંગી એ બાદ બે અખબારોની ઓફિસમાં જઈને પણ એમને પરોક્ષ રીતે માફી માંગવાની કોશિશ કરી અને છેલ્લે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ માફી માંગી એટલે ત્યારબાદ એમને એવું લાગતું હતું કે હવે એમ કે ક્ષત્રિય સમાજ જે છે એ માફ કરી દેશે પરમ દિવસ રાત નું એક છેલ્લું ડેવલપમેન્ટ એ હતું કે ભારતીય જનતા પાર્ટીના એક બહુ જ સિનિયર સિનિયર એટલે સિનિયર મોસ્ટ ક્ષત્રિય નેતાએ એ સંકલન સમિતિ સમક્ષ એક એવી ફોર્મ્યુલા મૂકી હતી કે ભારતના અને ગુજરાતના એક બહુ જ મોટા ધર્માચાર્ય જે છે એમની મધ્યસ્થી સંકલન સમિતિ અને રાજપૂત વચ્ચે રૂપાલા ફરી માફી માંગે અને આ જે છે એ એ જાય એક પ્રયાસ થયો પરંતુ એવું કે છે કે એમાં પણ છેલ્લે સફળતા મળી નહીં અને આજે આપણે જોઈએ છે કે પરિસ્થિતિ એ આવી છે કે ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવારી નહીં બદલવાનો નિર્ણય કર્યો છે અને ક્ષત્રિયો જે છે એ પોતાની માંગ પર અડગ રહ્યા છે એટલે હવે જોઈએ કે આવનારા દિવસોમાં શું થશે કારણ કે વીસમી તારીખથી કાર્યક્રમો સર આપ કહી રહ્યા છો નકારાત્મક માહોલ ઉભો થશે પરંતુ આજે કરણસિંહ ચાવડા જયારે બોલી રહ્યા હતા ત્યારે તેમને સ્પષ્ટ શબ્દમાં કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હવે ક્ષત્રિયો આ લોકોનો વિરોધ કરશે આ વિરોધ આપણે પાટીદાર આંદોલન વખતે પણ જોયો તો તમને શું લાગી રહ્યું છે ઇફેક્ટિવ હશે કે શું હશે આ આખી રણનીતિ જે છે આ રણનીતિનું કોઈ પરિણામ હશે ખરું જો પરિણામ જે છે એ બે પ્રકારના હોઈ શકે એક ચૂંટણીનું પરિણામ શું હોઈ શકે અને બીજું કે એનાથી ગુજરાતના સામાજિક તાણાવાણા જે છે એ તો વેર વિખેર નહીં થાય ને ગુજરાત એ વર્ગ વિગ્રહ તરફ તો નહીં જાય ને એક જવાબદાર નાગરિક તરીકે મને એ ચિંતા પર એટલી બધી વધારે છે હું તમને કહું ક્ષત્રિય સમાજના એક આગેવાને એ સવાલ પણ સંકલન સમિતિને પૂછ્યો હતો કે આપણે આ સાતમી તારીખ સુધી ઇલેક્શન સુધી તો આ લડાઈ તમે લઈ જશો સાતમી તારીખ પછી શું એટલે મહેરબાની કરીને હવે એમ કે બાંધી મુઠી લાખની રહે અને સમાધાન થાય એ દિશામાં પ્રયત્ન કરો પરંતુ સત્રિય સમાજની ખાસ કરીને ક્ષત્રિયાની બહેનોની લાગણી એ હતી કે આ મુદ્દે કોઈ સમાધાનનો સ્કોપ ન હોઈ શકે અને આ જે છે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ જે છે એની અસ્મિતાનો સવાલ છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ થોડુંક નમતું જોખવું પડે ગોપી સાથો સાથું તમને એ પણ કહું કે ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો સાથે જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે એમને એવું લાગે છે કે આ જે ઘટના બનીને એ ઊંટની પીઠ પરનું એક આખરી તનખલું હતું એમને એવું પણ લાગે છે કે ક્ષત્રિય સમાજને જે છે એ તમે માર્જનાલાઇઝ કર્યો છે હાસ્યામાં ધકેલી દીધો છે જો તમે ચૌધરી સમાજ ને ટિકિટ આપતા હોવ જો તમે આહિર સમાજને ટિકિટ આપતા હોવ તમે ઠાકુર સમાજને આપતા હો બ્રાહ્મણને આપતા હો પટેલને ટિકિટ આપતા હોવ તો પછી તમે અ લોકસભામાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ક્ષત્રિય સમાજને કેમ ટિકિટ આપતા નથી એટલે જ્યારે મિટિંગમાં જ્યારે વાતો થાય છે ને ત્યારે આ ઘટનાક્રમ ઉપરાંત પણ બીજા ઘણા મુદ્દાઓ પર વાત થાય છે અને ત્યારે ભાજપના કેટલાક નેતાઓ જે છે એમને એવું લાગે છે કે આવનારા દિવસોમાં કંઈક કરીશું પરંતુ ક્ષત્રિય સમાજનો એ લોકો વિશ્વાસ જીતી શકતા નથી અને બીજી એક તકલીફ એ પણ થઇ છે કે ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે એમની વાત સામાજિક આગેવાનો સ્વીકારે એવું જરૂરી નથી અને સામાજિક આગેવાનોની સંકલન સમિતિ ની વાત જે છે એ સમાજ સ્વીકારે એ પણ જરૂરી નથી એટલે હવે આ આંદોલન જે છે એ ઠેક જેને કહે છે ને પર્પોલિટેડ ટુ ધ બોટમ ઠેક નીચે સુધી આ આંદોલન પ્રસરી ગયું છે અને એટલે જ હવે પોઇન્ટ ઓફ નો રિટર્ન છે તમે પાટીદાર સમાજના જે આંદોલન અનામત આંદોલનની વાત કરતા હતા ત્યાં એમનો લક્ષ્યાંક નક્કી હતો અને બીજું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ જે હતી પાસ જેને આપણે કહીએ છીએ એમાં નેતૃત્વ નક્કી હતું કે આ નેતૃત્વ સાથે જ તમારે વાટાઘાટો કરવાની છે જ્યારે ક્ષત્રિય સમાજમાં એવું થઈ ગયું છે કે હવે તમે વાટાઘાટો કરવા માટે કઈ વ્યક્તિ સાથે વાટાઘાટો કરવું એ નિશ્ચિત નથી કારણ કે વાત જે છે રાજકીય આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં છે એ લોકો પણ હવે મૌન રહેવાનું વધારે મુનાસિબ માને છે એટલે આ બાજી જે છે હાથમાંથી જતી રહી છે અને મને લાગે છે કે ક્યાંક ગોંડલમાં જે સમાધાનનો પ્રયાસ થયો ત્યાં પણ કઈક આજે જે પરિસ્થિતિમાં ઉભા છીએ એમાં દેખેતી રૂપાલાનો વિરોધ જે છે એ ક્યાં ક્યાંક હવે ભાજપ સામેનો વિરોધ પણ દેખાઈ રહ્યો છે સર ભાજપ સામેનો આજે વિરોધ ની વાત છે હવે કારણ કે આની ઇમ્પેક્ટ ઇલેક્શનમાં કેટલી આવશે કારણ કે આપણે એવું કેલ્ક્યુલેશન કરીએ છીએ કે ક્ષત્રિય સમાજ જે છે એ એટલો જેને કહી શકાય કે પાટીદાર સમાજની જેમ કોન્સન્ટ્રેટેડ નથી કે જે સીટને ડાયરેક્ટ પ્રભાવી કરી શકે તમને શું લાગે છે આજે કરણસિંહ ચાવડાએ કીધું કે સાત થી આઠ સીટો પર અમે ઇફેક્ટ કરીશું આપને લાગે છે કે આ ઇફેક્ટ થશે પોલિટિકલી આની ઇમ્પેક્ટ જોવા મળશે વોટમાં જો સમાજના કોઈ પણ વર્ગને પછી એ ત્રણ નો મત વિસ્તાર છે કે સાત ટકાનો છે કે દસ ટકાનો છે કે પંદર નો કોઈ પણ એક સમાજ તમારાથી વિમુખ થાય એ કોઈ પણ રાજકીય પક્ષને પોષાય નહીં ક્ષત્રિયો છે ક્ષત્રિય સમાજ આ તમામ નારાજગી એ ઉડીને આંખે વળગે છે જો હું એવું કહું કે એ લોકો નારાજ નથી અથવા તો એ બેઈમાની કહેવાશે એ લોકોમાં ચોક્કસ નારાજગી છે એ લોકો હતાશા પણ અનુભવે છે અજંપો પણ એક પ્રકારનું એમનામાં છે અને એ લોકો એવું માનતા હતા કે ક્યાંક સમાધાન થશે પરંતુ એ સમાધાન નથી થયું ભારતીય જનતા પાર્ટી ના નેતાઓએ પણ સંનિષ્ઠપણે પ્રયાસ કર્યા સી સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે પણ માફી માંગી મુખ્યમંત્રીના બંગલે પણ મીટિંગ મળી જેમાં હર્ષઘવીને બધા હાજર હતા પણ આજે પરિસ્થિતિ એવી છે કે સમાધાન નથી થયું અને તમે જો ઇમ્પેક્ટની વાત કરો તો રાજકોટમાં માની લો કે સવા લાખ જેટલા કે એક લાખ પિસ્તાલીસ હજાર જેટલા ક્ષત્રિય કાઠી દરબારો અને રાજપૂત સમાજના લોકો છે પણ માત્ર ચૂંટણીમાં અંક ગણિત નથી જોવાતું અ ગોપી ક્યારેક માહોલ કેટલો બગડે છે એના પર પણ આધાર રાખે છે અથવા બીજું કે મતદાનની ટકાવારી કેટલી જાય છે એના પર પણ આધાર રાખે છે આજે તમે જુઓ કે બિહારમાં સત્તાવન ટકા જેટલું એવરેજ મતદાન થયું છે પશ્ચિમ બંગાળમાં સિત્યોતેર ટકા મતદાન થયું છે તો મતદાનની ટકાવારી વધે ઘટે એનાથી પણ પરિણામ પર અસર થઈ શકે છે અને બીજું તમને કહું કે ભાવનગરની બેઠક છે સુરેન્દ્રનગરની બેઠક છે બનાસકાંઠાની બેઠક આણંદની બેઠક અને સાબરકાંઠાની બેઠક સાબરકાંઠાની બેઠક તો એવી હતી કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત ભાજપ માંથી એટલે કમ છ થી આઠ બેઠકો એવી છે કે જ્યાં વધતા ઓછા અંશે પ્રભાવ પડી શકે અને તમે માત્ર લોકસભા ના જુઓ વિધાનસભાની પણ ઘણી બધી બેઠક પાંચ બેઠકો પર થાય છે ત્યાં પણ જ્યાં અઠાવીસો ત્રણ હજાર માંથી જે જીત થતી હોય ત્યાં પણ ક્ષત્રિય મતો જે છે એ નિર્ણાયક સાબિત થઈ શકે છે એટલે મને એવું લાગે છે કે હજુ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો જે ડેમેજ કંટ્રોલ મિકેનિઝમ જે છે એ બહુ સારું છે ને એ લોકો એક એક વ્યક્તિ એક એક નેતા એક એક સામાજિક આગેવાનને જિલ્લા સ્તરે તાલુકા સ્તરે મળી રહ્યા છે સમજાવી રહ્યા છે અને ત્યાં સુધી સમજાવી રહ્યા છે કે આપને સમાજનો વિચારો એક નેતાએ તો સમાજને એવું પણ કહ્યું કે વર્તમાન પત્રમાં આઈ એસ ઓફિસરની જે યુપીએસસી નું પરિણામ આવ્યું એમાંથી પચ્ચીસમાંથી આઠ પટેલ છે પણ એક પણ ક્ષત્રિય નથી તો આપણે ક્ષત્રિય સમાજની આગળની પેઢી માટે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ એટલે દરેક પ્રકારના તર્ક વિતર્ક અને દલીલો આમને સામે થઈ છે પરંતુ આજે જે પરિસ્થિતિ છે ગોપી એમાં હકીકત એ છે કે સમાધાન થયું નથી અને આવનારા દિવસોમાં શું થશે એની કલ્પના કરવી કે કે એનો અનુમાન કામ છે પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એનો કોંગ્રેસ ખાસ કરીને વિપક્ષ જે છે એ ફાયદો ન લે એના માટે બેઠક દીઠ મને લાગે છે કે ડેમેજ કંટ્રોલ કરશે અને કદાચ કોઈ રીતે એનું સમાધાન શોધવાની કોશિશ કરશે તમે કીધું ને કે બેઠક બેઠક બી એનું એનાલિસિસ કરશે ભારતીય જનતા પાર્ટી પરંતુ આજે પદ્મિની બા વાળા પહોંચ્યા હતા ત્યાં રાજપૂત ભવન ઉપર એમને સૌથી પહેલા જ કીધું કે સંકલન સમિતિ એ હવે ભાજપ કોંગ્રેસ કરી રહી છે જે અમારી બેન દીકરીની જે ઇજ્જતની વાત હતી એ હવે ક્યાંય એ લોકોની એની નથી પડી અને એ હવે કોંગ્રેસને સપોર્ટ આપીને ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરીને કોંગ્રેસને સપોર્ટ આપવાની વાત કરી રહી છે એ વાત સાચી છે કારણ કે ક્ષત્રિય સમાજમાં ઘણા લોકો એવું કે છે કે આપણો મુદ્દો રાજકીય નહોતો તમને યાદ હોય તો શરૂઆતમાં એ સૂત્રો નીકળતા કે ભાઈ રૂપાલા તેરી ખેર નહીં મોદી તુસ્સે બેર નહીં અને એ લોકોએ તો એવું પણ કહ્યું કે ભાઈ અમે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ જ જોઈએ છીએ અને ક્ષત્રિય સમાજ આ ઘટના જો ન બની હોત તો અત્યાર સુધી ભાજપ સાથે જ રહ્યો છે આ તો કમનસીબી છે કે પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય સમાજ ની લાગણી દુભાઈ અને એનો કોઈ સુખદ નિવેડો ન આવ્યો અધરવાઈઝ ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજ કે કાઠી જુઓ એ ભારતીય સમાજનું જે શો ઓફ સ્ટ્રેન્થ હતું શક્તિ પ્રદર્શન હતું એમાં પણ કોઈ અઘટિત વાત એ લોકોએ કરી નથી કે કોઈ નેતા વિશે અભદ્ર ટિપ્પણી પણ નથી કરી મોટા ભાગના ક્ષત્રિય નેતાઓ પણ જયારે ટીવી ડિબેટ પર આવે છે કે રૂપાલાજી અથવા રૂપાલા સાહેબ કે છે એટલે એમની સાથે એમનું વર્તન જે છે ક્ત્રિયો નું વાણી વર્તન અને વ્યવહાર જે છે એમાં એક વિવેક જે છે એ મને અત્યાર સુધી દેખાય છે અને સામા પક્ષે પટેલ સમુદાય અને ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પણ એ જ વાણી વર્તન વિવેક અને સંયમ જાળવ્યો છે એટલે અત્યાર સુધી અ ઈશ્વર નો પાડ માનો કે જે છે ને સંયમપૂર્વક બંને પક્ષો વર્તી રહ્યા છે અને આપણે ઈચ્છીએ કે અનુકુક સમાધાન નીકળે આનું સમાધાન આપને લાગી રહ્યું છે કે ક્ષત્રિયો માનસે કારણ કે હવે તો એકદમ એમને જ કહી દીધું છે કે અમે રણમાં આવી ગયા છે અને રણશિંગુ ફૂંકી દીધું છે જુઓ કોઈ પણ રણસિંગાની વાત તો જવા દો અત્યારે જો યુદ્ધ શરૂ થયું નથી પરંતુ આપણે છે ને સંવાદ એક એવી વસ્તુ છે કે જેનાથી તમામ સમસ્યાઓ ઉકેલી શકાય છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધ થાય તો શસ્ત્ર વિરામ અને યુદ્ધ વિરામ માટે હંમેશા સંવાદ જ થતો હોય છે એટલે ડાયલોગ થાય ડિબેટ થાય ડિસ્કશન થાય ડિસએગ્રીમેન્ટ થાય આ તો ડેમોક્રેસી ની બ્યુટી છે એટલે એવું તો છે નહીં કે સંવાદ માટે ક્ષત્રિય સમાજે ના પાડી છે કે પુરુષોત્તમ રૂપાલય ના પાડી છે એટલે હું તો એવું માનું છું કે જ્યાં સંવાદ પડી ભાંગે ને ત્યાં જ યુદ્ધની સ્થિતિ શરૂ થાય છે તું કહે છે કે વાદે વાદે જાય તે તત્વો વાદે વાદે તો બુધ એનો અર્થ એ કે તમારે સંવાદ કરવો જોઈએ અને મને વિશ્વાસ છે હજુ પણ અલબત સત્ય સમાજે આપેલી ડેડલાઈન જે છે એનો આજે અંત આવ્યો છે પણ હજુ ભારતીય જનતા પાર્ટી જે છે એ સંવાદ કરવાની કોશિશ કરશે અને ક્ષત્રિયો પણ કદાચ સંવાદથી વાતનો કોઈ ઉકેલ આવે એ દિશામાં જશે કારણ કે મને બીક મોટી એ છે કે આ ઘટનાક્રમ જે છે એ ગુજરાતમાં વર્ગ વિગ્રહ તરફ ન જાય કારણ કે વર્ગ વિગ્રહ તરફ જાય ભાજપ કે કોંગ્રેસ એકબીજાને આમાં ક્ષત્રિય સમાજને હાથા બનાવવાની કોશિશ કરશે તો એને રાજકીય સામાજિક રીતે બહુ જ મોટું નુકસાન થશે એ ન થવું જોઈએ ક્ષત્રિય સમાજની લાગણી અને માગણી એ જે છે એમની સ્થાને એ લોકોની લાગણી જે છે એ હોઈ શકે પરંતુ એનાથી ગુજરાતમાં માહોલ ના બગડે રાજકીય માહોલ તો હજુ પણ હું માનું છું સાતમી મે પછી પતી જશે પરંતુ ગુજરાતના સમાજ જીવનના તાના વિના તાના વાના જે છે એ છીન્ન ભીન્ન ના થાય એ જ પત્રકાર તરીકે મારી અને તમારી જોવાની ફરજ છે અને એટલે જ મને ચિંતા મોટી એ સતાવી રહી છે કે આનો કોઈ સુખદ ઉકેલ આવે એ જ સમયનો તકાદો છે સાથે આજે પરેશ ધાનાની એ પણ ફોર્મ ભરી દીધું અને પરેશ ધાનાની નું સ્વાગત કરવા ત્યાં આગળ પરેશ ધાનાની એ જે રીતે વાત કરી કે જવ તલ્યો ભાઈ એમનો ત્યાં મેદાને પડ્યો છે ક્ષત્રિણીઓ પણ સમર્થન આપ્યું અને ક્ષત્રિણીઓ કીધું કે અમે મારા મારા જીતાડીશું શું લાગે આની ઇમ્પેક્ટ આવશે ખરી અંદર પરેશ મેદાનમાં ઉતારીને કોંગ્રેસે માસ્ટર શોક માર્યો છે કે પછી કોંગ્રેસે એવું કે ચાલો રણનીતિમાં કોઈ નહોતું તો આ પરેશ ધાનાની જો હું તમને કહું કે પરેશ ધાનાણી જે છે એ અમરેલીથી થી ચૂંટણી લડવા તૈયાર નહોતા પરેશ ધાનાની અગાઉ થી પણ ચૂંટણી લડવા તૈયાર નહોતા પરંતુ જયારે આ ક્ષત્રિય આંદોલન થયું ત્યારે એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી એ કડવા પાટીદાર ને આપી છે તો લેવવા તરીકે પોતે પણ જરા આ જંગમાં ઝુકાવી દે અને એમણે પણ પોતાની રીતે જે તિરાશી માંડી હશે તે કારણ કે બ્યુટી એ છે કે પરેશ ધાનાની અને પુરુષોત્તમ રૂપાલા બંને કન્યા રાશિના છે ને બંને અમરેલી થી જ આવે છે

આ જે લડાઈ હતી અને કુંવરજી જીતી ગયા હતા એવું કંઈક થઈ શકે કારણ કે પુરુષોત્તમ રૂપાલાનો ભાજપ ની અંદર પણ એટલો જ વિરોધ છે એવું નથી કે બધા પ્રેમથી સ્વીકારી દીધા હોય એ બરાબર છે ગોપી પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ તો રાજકોટમાં પણ છે વડોદરામાં પણ હતો અને સાબરકાંઠા પણ તમને જોવા મળે છે પણ જ્યારે છેક છેલ્લે પેલું બૂથ મેનેજમેન્ટ અને પેજ મેનેજમેન્ટ આવે છે ને ત્યાં જેને ગરબડ કરી હોય ને એ પકડાઈ જાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે બઉ ખતરનાક છે એટલે દરેક ના મનમાં બેક ઓફ ધ માઇન્ડ એ બીક રહે છે કે અમે સબોર્ટેજ જ ના કરી શકીએ કોંગ્રેસ પાર્ટીમાં સબોર્ટેજ તમને જોવા મળે ઘણી વખત આપણે જોયું છે ભારતીય જનતા પાર્ટીમાં એની શક્યતાઓ થોડીક ઓછી જોવા મળે છે અને બીજું કે કિરણ પટેલ ની સામે કુંવરજી બાવળીયા જયારે ચૂંટણી જીત્યા હતા ને ત્યારે આખો માહોલ અલગ હતો બે હજાર નવ ના પરિણામો અલગ હતા આજે વિધિની વક્રતા જુઓ કે એ કુંવરજી બાવળીયા જે કોળી સમુદાય જે છે એને ભારતીય જનતા પાર્ટી એ સારી રીતના મેનેજ કર્યો છે ને કોળી સમુદાયને તમે જુઓ તો ભાજપે ટિકિટો પણ આપી છે એટલે કોળી સમુદાયની નારાજગી ભાજપ સાથે આજની તારીખે નથી એટલે મને લાગે છે કે એ ફેક્ટર બહુ નડશે નહીં કડવા લેવું ફેક્ટર કેટલું નડે છે એ ચોક્કસ જોવું પડશે અને ક્ષત્રિયો જો કોંગ્રેસ સાથે જાય તો જે લીડ નું માર્જિન છે એ માર્જિન ચોક્કસ ઘટી જાય પણ પરિણામ પર કેટલું અસર થાય એના માટે ઘણા બધા પરિબળો છે અને બીજું ઇમોશનલ ફેક્ટર જો આવી ગયું તો પણ પરિણામ બદલાઈ શકે છે અને બીજું મતદાનની ટકાવારી કેટલી છે એના પર પણ પરિણામ બદલાઈ શકે છે એટલે ઘણા બધા ફેક્ટર છે ગોપી અત્યારે એનું અનુમાન કરવું એ થોડુંક વધારે પડતું કહેવાશે સર મને એક ભાજપના નેતાએ એવું કીધું કે જો ક્ષત્રિયો વિરોધમાં આવે તો અધર કમ્યુનિટી જે છે એ બધી એક થઈ જાય આ વાતમાં ઇમ્પેક્ટ આવે આ ક્ષત્રિય આ જે વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એ કેટલી સાચી એટલે એ ઇમ્પેક્ટ આપણને જોવા મળે રાજનીતિમાં જો રાજનીતિમાં અને ખાસ કરીને ચૂંટણીની ચર્ચાઓમાં તર્ક કુતર્ક પર તો કોઈ જીએસટી લાગતો જ નથી એટલે બધા પોતપોતાની રીતે પતંગ ચગાવે છે હકીકત એવું નથી કે આપણે પેલા મતદાર યાદી લઈને બેસીએ ને આટલા કડવા છે ને આટલા લીવવા છે ને આટલા દલવાડી સમાજ છે ને આટલો પ્રજાપતિ સમાજ છે ને આટલા મુસ્લિમ સમાજ છે એટલે મતો આમ પડી જશે ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખે પણ ક્ષત્રિય નેતાઓ ઘણા બધા છે અને એમની વફાદારી ભારતીય જનતા પાર્ટી સાથે જ રહી છે અને રહેશે પણ ખરી તમે જુઓ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પ્રદીપસિંહ જાડેજા છે કે આઈ કે જાડેજા છે હજુ પણ એ પાર્ટી નું કામ કરી જ રહ્યા છે ને ભૂપેન્દ્ર જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર અને ભાવનગર અને જુનાગઢ આ ત્રણે ત્રણ અઘરી બેઠકો છે કારણ કે ત્યાં સૌથી વધારે મગજ પર બરફ આખીને કામ કરવું પડશે કારણ કે ત્યાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ અને વગ બંને વધારે છે પરંતુ આટલી વિપરીત પરિસ્થિતિમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાં જઈ જ રહ્યા છે પ્રદીપસિંહ જાડેજાને જે જવાબદારી સોંપી છે ત્યાં એ જઈ રહ્યા છે એટલે મને નથી લાગતું કે ક્ષત્રિયો કે કોઈ પણ સમાજ તમે એવું કહી દો કે આ સમાજ સાગમટે ત્યાં જતો રહેશે એવું થતું નથી અને બીજું અલ્ટિમેટલી અલ્ટિમેટલી રાષ્ટ્રીય સ્તરે તમે જોવા જાવ તો વડાપ્રધાન પદે જે ભાજપનું જે માસ્ટર સ્ટ્રોક છે કે ભાઈ તમે વ્યક્તિગત ઉમેદવાર તરફ ના જુઓ વડાપ્રધાન તરીકે આપણે મોદી સાહેબ ને છૂટવાના છે એટલે એ પણ ક્યારેક ફેક્ટર આવી જાય છે કે લોકો જુએ છે કે ભાઈ છેલ્લે વડાપ્રધાન પદે અમે કોને ચૂટી રહ્યા છે એટલે ઘણા બધા ફેક્ટર્સ છે કારણ કે આજે ક્ષત્રિયો કહી દીધું કે અમે કાલથી દરેક નેતાઓનો વિરોધ કરીશું દરેક ભાજપના નેતાનો વિરોધ કરીશું તો ભાજપના નેતાઓને જો સભા કરવા દેવામાં નહીં આવે કે વિરોધ વધારે થઈ જાય તો પછી એની ઇમ્પેક્ટ તો ખરી ને ગુજરાતની અંદર ગોપી એક કાલ પછી ખરેખર ગ્રાઉન્ડ પર કેટલું થશે ને એ જોવું પડે અમિત ભાઈ નું અમદાવાદમાં આટલી મોટી અમદાવાદ અને ગાંધીનગરના એમના મત વિસ્તારમાં સાણંદ માંડીને કલોલ ને નારાયણપુરા ને ઘાટલોડિયા ને ગોતા અને વસ્ત્રાપુર ને ઠીક વેજલપુર સુધી એમનો જે આટલો મોટો રોડ શો થયો કોઈ જગ્યાએ કોઈ કાંકરી ચાડો કે કાળા ઝંડા કોઈ બતાવવાની અર્થ એ કે એ અમિતભાઈ જાળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ મી એ રાજકોટ જશે તો કદાચ ક્ષત્રિય એટલે કાલ થી શું કેવો એના પર જોવું પડશે બિલકુલ સાથે જોડાય તેના માટે ખુબ ખુબ આભાર હતા અજય ઉમટ સર તમે સાંભળ્યું કે હવે પછીનું જે ઇમ્પેક્ટ છે એ આપણને જોવા મળશે કારણ કે કઈ રીતે ક્ષત્રિય જે છે તે આખા આંદોલન ને લઈ રહ્યો છે અને કાલથી એની જે ઇમ્પેક્ટ છે આજે જે રીતે કહી દીધું છે ક્ષત્રિય સંકલન સમિતિએ